जय हिंद मित्रों, हूँ मनीष सिंधी, आप सौनी वच्चे फरीथी उपस्थित थयो छु एक सरस मजाना वीडियो लेक्चर साथे। तमने ख्याल हशे के हाल में कोरोना सामेनी आ लड़त में डीआरडीओ जे छे आव्यु छे वच्चे, अने डीआरडीओ फाइनली कोरोना वायरस ने उल्लू बनावती, कोरोना वायरस ने बेवकूफ बनावती दवा बनावी लीधी छे। ए दवाना परिणामों पण सारा आव्या छे, अने फाइनली एनो पहली खेप પણ જે છે, પહેલો પહેલી વાત કરીએ કે પહેલું કન્સાઇનમેન્ટ પણ રિલીઝ કરવામાં આવ્યું છે આપણા સંરક્ષણ મંત્રી રાજનાથજીના હસ્તે। તો આટલા માટે આ ડીઆરડીઓની જે દવા છે 2DG એ ચર્ચામાં છે, એના વિશે આપણે વિસ્તૃતમાં પરિચય મેળવીશું આ લેક્ચરની અંદર। તો તમે ઇમેજમાં જોઈ શકો છો આપણા સ્વાસ્થ્ય મંત્રીને હાજર રહ્યા હતા। આ સિવાય તમને ખ્યાલ હશે કે 8 મેના રોજ આને ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી હતી, અને ફાઇનલી હવે દયા દવા તૈયાર થઈ ગઈ, અને હવે દયા દવાનો પહેલો લોટ એ રિલીઝ કરવામાં આવ્યો છે। અને એના કારણસર આ દવા ડીઆરડીઓ તૈયાર કરેલી સ્વદેશી દવા કોવિડ એન્ટી કોવિડ ડ્રગ 2DG ચર્ચામાં આવ્યું છે। તો આ દવાના ફાયદા શું છે સાહેબ? તો આ દવાની જો વાત કરીએ તો સંક્રમિત દર્દીઓ માટે એક વૈકલ્પિક ટ્રીટમેન્ટનું કામ કરી રહી છે। દવા આપ્યા પછી 3 દિવસમાં 42% દર્દીઓને જે છે ઓક્સિજનની જરૂર પડી નથી, માત્ર 2.5 દિવસની અંદર ધબકારા બીપી ને બધું નોર્મલ થઈ ગયા સાહેબ। અને 65 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં પણ આના બહુ જબરદસ્ત પરિણામ આવ્યા છે, અને એમને પણ ઓક્સિજનની જરૂર જે છે ખપતને ઓછી કરવાની જરૂર પડી છે। ત્યાર પછી RT-PCR રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા પેશન્ટની અંદર। તો આટલી બધી ઉપયોગીતા, આટલા બધા જબરદસ્ત પરિણામ હોય અને પછી આને ઉપયોગમાં ન લેવામાં આવે એવું કેમ બને? આ દવા ડીઆરડીઓ ની વાત કરીશું, એના અંતર્ગત એની એક લેબોરેટરી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એપ્લાઇડ સાયન્સીસ, સાથે સાથે હૈદરાબાદ ખાતે આવેલું સેન્ટર ઓફ સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી સાથે મળીને સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવે છે। હવે દવા તૈયાર થઈ જાય તો એની મેન્યુફેક્ચરિંગની જવાબદારી કોઈકને આપવી પડે ને, કોઈક ફાર્મા કંપનીને આપવી પડે। તો આ દવા જેનું નામ સાંભળી લેજો 2DG, એટલે 2DOXY-D-ગ્લુકોઝ, યાદ રાખજો 2DOXY-D-ગ્લુકોઝ નામ આપવામાં આવ્યું છે, અને આને મેન્યુફેક્ચરિંગ કામ જે છે હૈદરાબાદ ખાતે આવેલી ડોક્ટર રેડ્ડી લેબોરેટરીઝને આપવામાં આવ્યું છે। એ પણ ધ્યાન રાખજો, આના જબરદસ્ત જે છે પરિણામો આવ્યા છે। એક તો દવા લીધાના માત્ર 2.5 દિવસની અંદર જો આપણો રિપોર્ટ RT-PCR રિપોર્ટ નેગેટિવ આવી જાય તો આનાથી વધારે શું જોઈએ, અને ખોટા ખોટા ભારે ભરખમ ઇન્જેક્શન લેવા એના કરતાં પાવડર સ્વરૂપી દવા આપણા શરીરમાં જાય અને માત્ર ને માત્ર એ જ કોશિકાઓ સુધી જાય છે કે જ્યાં એ સંક્રમિત હોય છે સાહેબ। તો આ એક જેનેરિક મોલેક્યુલ છે, એટલે કે એનું ઉત્પાદન કરવાનું થાય બહુ મોટા પ્રમાણમાં તો સાહેબ બહુ મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ થઈ જાય છે। આ ગ્લુકોઝનું એનાલોગ છે, એટલે કે બજારની અંદર સરળતાથી મળી રહે છે, પાવડર સ્વરૂપમાં રહે છે, પાણીમાં ઓગાળીને પી શકાય છે। આના ફેઝ 3ના ટ્રાયલની વાત કરીએ તો અલગ અલગ રાજ્યની અંદર 27 હોસ્પિટલમાં જે છે ટ્રાયલ કરવામાં આવ્યા હતા, અને એમાં જોવા મળ્યું કે આ દવા આપ્યા પછી જે પેશન્ટને ઓક્સિજનની જે જરૂરિયાત હતી એની ઓક્સિજનની જરૂરિયાત ખતમ થઈ ગઈ, એટલે કે એના જે છે ધબકારા SpO2 યોગ્ય રીતે નોર્મલ આવી ગયું સાહેબ। અને આ દર્દી જે છે 65 વર્ષથી ઉંમરના કોવિડ દર્દીઓમાં પણ સારા પરિણામ આપ્યા છે। કઈ રીતે દવા કામ કરે છે? તો આ દવા પહેલા તો પાવડરના રૂપમાં છે, પાણીમાં ભેળવીને સાહેબ લેવામાં આવે છે। આ દવા સંક્રમિત કોશિકાઓમાં જમા થઈ જાય છે, અને વાયરસ સિન્થેસિસ અને એનર્જી પ્રોટેક્શન કરી વાયરસને આગળ વધતા રોકે છે। અને આ દવાની ખાસ વાત એ છે કે માત્ર ને માત્ર વાયરસથી સંક્રમિત કોશિકાઓની ઓળખ કરે છે, બીજી કોઈ કોશિકાઓને ખોટી રીતે નુકસાન પહોંચાડતું નથી। હવે તમને ખ્યાલ હશે કે તમે આ તો જોઈ લીધું, પણ સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આપણા દેશની અંદર આ પ્રકારના દવાઓને મંજૂરી આપવા માટે જે મિકેનિઝમ તૈયાર કરવામાં આવ્યું છે એ મિકેનિઝમમાં સૌથી ઉપર જે સંસ્થા છે જેનું નામ છે ધ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થાનું નામ છે એ પણ ધ્યાન રાખજો। આ કેન્દ્રીય દવા ધારાધોરણ નિર્ધારણ કરતી સંસ્થા છે, અને સત્તાઓ આ સંસ્થાને જે સત્તા ક્યાંથી આપવામાં આવી, તાકાત ક્યાંથી આપવામાં આવે છે કાયદા અંતર્ગત, તો ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટ છે 1940,
એના અંતર્ગત જે છે આને આપણા દેશની અંદર દવાઓ ચિકિત્સા ઉપકરણો કોસ્મેટિક ઉત્પાદનો માટે એક કહેવાય કે રાષ્ટ્રીય નિયમનકાર ઓથોરિટી બનાવવામાં આવી છે। ત્યાર પછી આ જે છે કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે। આ અલગ અલગ રાજ્યના જે ડ્રગ કંટ્રોલર છે એની સાથે પણ કામ કરે છે। હવે આ સંસ્થાનું જે વડું છે આ સંસ્થાનું જે વડા છે ને એને પણ આપણે સંસ્થા તરીકે સમજી લઈએ છીએ। ઘણી વખતે ભૂલ કરતા હોય છે કે એક્ઝામની પેપરમાં જોઈએ છે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એટલે આપણને એવું લાગે કે સાહેબ આ તો એક સંસ્થા હશે પણ આ સંસ્થા નથી। આ સંસ્થા નથી, આપણું જે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે આ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા આ સંસ્થાના વડા તરીકે કાર્ય કરે છે। એટલે આ સંસ્થામાં તમે કંઈ અરજી કરશો તેને માન્યતા કોણ આપશે? ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા આપશે, એ પણ ખાસ ધ્યાન રાખજો। તો ભારતમાં ચોક્કસ કેટેગરીની દવા હોય, રસી નિર્માણનું લાયસન્સ હોય, એની મંજૂરી હોય, ટ્રાયલની મંજૂરી હોય, આ બધું જે છે કોણ આપે છે? ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા આપે છે। ભારતમાં દવાઓના ઉત્પાદન વેચાણ આયાત અને વિતરણના માપદંડ વાત કરીએ તો આના દ્વારા જ નક્કી કરવામાં આવે છે। આનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને આના જે વડા છે ડી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના વડા છે ડોક્ટર વીજી સોમાણી સાહેબ। કોણ છે? ડોક્ટર વીજી સોમાણીજી છે। આ બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું। આ તો થઈ ગઈ કે મેં તમને ટોપિકની વિસ્તૃત માહિતી આપી દીધી, હવે સમય થયો છે આ ટોપિકના એક પ્રશ્નનો જે તમારી સ્ક્રીન પર છે કે સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન બાબતે કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે। એક ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત આવે છે, બે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના વિભાગના વડા તરીકે કાર્ય કરે છે। આમાં કયું સાચું આવશે? ફક્ત એક, ફક્ત બે, બંને કે એક પણ નહીં, કયો જવાબ આની અંદર સાચો આવશે એ તમારે મને ચેટબોક્સમાં લખીને જણાવવાનું છે। અને ફ્રેન્ડ્સ ખાસ કરીને જાણ કરવાની છે કે અનએકેડમીના પ્લેટફોર્મ પર સબસ્ક્રિપ્શન કોર્સિસ પણ ચાલે છે। જો તમે આ સબસ્ક્રિપ્શન કોર્સનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો યાદ રાખજો તમારી પાસે કોડ હશે YTMS। જ્યારે તમે એક વર્ષ અથવા બે વર્ષનું સબસ્ક્રિપ્શન લેશો અને આ YTMS કોડનો ઉપયોગ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે। તો આ YTMS કોડ ખાસ યાદ રાખજો, અનએકેડમીના પ્લેટફોર્મ પર સબસ્ક્રિપ્શન લેતી વખતે 10% ડિસ્કાઉન્ટ અપાવશે। એ સિવાય જો અત્યારે હાલ તમે એક વર્ષનું સબસ્ક્રિપ્શન અનએકેડમીના પ્લેટફોર્મ પર લઈ રહ્યા છો તો તમને 12 મહિનાની જગ્યાએ 14 મહિનાની વેલિડિટી પ્રાપ્ત થઈ રહી છે। કેટલી? 12 મહિનાની જગ્યાએ 14 મહિનાની વેલિડિટી તમને પ્રાપ્ત થઈ રહી છે। તો ભૂલ્યા વગર અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવાનું હોય તો યાદ રાખજો YTMS કોડ કા ઇસ્તેમાલ કરને કા, જિસસે આપકો 10% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત હોગા। લેક્ચર પસંદ આવ્યો હોય લાઈક કરજો, વધુ મિત્રો સાથે શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ લેક્ચરની અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરજો, જાતે મનીષ સિંધીનો જ્યારે પણ લેક્ચર આવે તરત એની નોટિફિકેશન તમને પ્રાપ્ત થાય। જય હિન્દ, જય ભારત।